ईसाई धर्म के लोगों के लिए गुड फ्राइडे का दिन का विशेष महत्व होता है इस बार आज के दिन गुड फ्राइडे मनाया जा रहा है और ईसाई धर्म के लोग अपने घर में रहकर ही यीसु भगवान को याद कर रहे हैं और उनके बलिदान को याद कर रहे हैं आज इसी बारे में ईसाई धर्म के जो धर्मगुरु हैं उन्होंने हमें भी अपने घर में रहकर सभी देशवासियों को अपने घर में रहने की अपील की थी हमारे प्रधानमंत्री के द्वारा कोविड नाइन्टीन नाम की जो महामारी हमारे विश्व में फैल चुकी है और हमारे देश में भी कहर मचा रही है उसी के चलते लॉकडाउन घोषित किया है और लॉकडाउन के चलते सभी जगहों के साथ साथ सभी धार्मिक स्थान भी बंद कराए गए हैं इसी के चलते धार्मिक स्थानों पर जाकर भी हम त्यौहार नहीं मना पा रहे हैं और किसी भी धार्मिक कार्यक्रम की भी इजाज़त नहीं है ऐसे में ईसाई धर्मगुरु के द्वारा सभी लोगों से घर में रहने की अपील की गई थी आपको बताते हैं कि गुड फ्राइडे का क्या महत्व है इसे कुछ लोग होली फ्राइडे कहते हैं और कुछ गुड फ्राइडे भी कहते हैं इस दिन को लोग शौक की तरह मनाते हैं क्योंकि इस दिन प्रभु ईसा मसीह को तमाम तरह की शारीरिक यातनाएं देने के बाद सूली पर चढ़ाया गया था ऐसा कहा जाता है कि जब ईसा मसीह को सुली पर चढ़ाया गया था इसके तीन दिन बाद ही वे जिंदा हो उठे थे, थे और जिस कारण गुड फ्राइडे के तीन दिन बाद ईस्टर संडे मनाया जाने लगा कई लोगों के जहन में यह सवाल रहता है कि जब इस दिन ईशु को सुली पर चढ़ाया गया था तो इस दिन को गुड़ क्यों कहते हैं दरअसल इसको लेकर मान्यता है कि ईसा मसीह ने लोगों की भलाई के लिए अपनी जान दी थी इसीलिए इस दिन को गुड़ कहकर संबोधित किया जाता है ये दिन शुक्रवार को आने के कारण इसे गुड फ्राइडे कहा जाता है इस बारे में लोगों से अपील करते हुए ઈસાઈ ધર્મ કે ધર્મગુરુ આજનો દિવસ એ ગુડ ફ્રાઇડે નો તહેવાર છે આ દિવસે ગુડ ફ્રાઈડે ના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર એમણે મનુષ્ય જાતના પાપની સજા પોતાના પર લઈને તેઓ નિર્દોષ હોવા છતાં મનુષ્યના પાપનો એ બોજ લીધો અને એમણે સજા ભોગવી અને વધસ્તંભ પર મરણ પામ્યા અને ત્રીજા દિવસે ઉઠ્યા આ એમના મરણનો દિવસ છે પણ અમે એને ગુડ ફ્રાઈડે એટલા માટે કહીએ છીએ કે આપણી જગ્યાએ એમણે પોતે પાપની સજા ભોગવી અને આપણને જીવન આપ્યું ભરપૂર જીવન આપ્યું શું વડોદરાવાસીઓને હું સંદેશો આપવા માગું છું કે ઈસુ ખ્રિસ્તે જ્યારે વધસ્તંભ પર એમને જળવામાં આવ્યા ત્યારે એમણે સાત પ્રકારની વાણી ઉચ્ચારી મરતા પહેલાં એમણે જીવ છોડે પહેલાંને એમણે એ વાણીમાં કહ્યું કે હે બાપ તેઓને તું માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી આજે પણ આખા ભારતમાં દુનિયામાં કેટલાક લોકો એવી કેટલી ભૂલો કરે છે અપરાધો કરે છે જેની એમને ગંભીરતા હોતી નથી ઘણા લોકોએ આપણું પણ નુકસાન કર્યું હોય છે ઘણીવાર લોકોએ આખા સમાજનું પણ નુકસાન કર્યું હોય છે અને એવા સમયે આપણામાં ખૂબ આક્રોશ હોય છે ત્યારે હું કહું છું કે આપણે ધીરજ રાખીને જે પણ લોકોએ ભૂલો કરી છે એમને ભૂલ સમજાવવાની એમને મનાવવાના અને ભાઈચારો રાખવાનો અને એકબીજાની મદદ કરવાની આ મુશ્કેલીમાં તો જરૂર આપણે એકબીજાની પડખે ઉભુ રહેવાનું મદદ કરવાની અને બીજાઓને આપણે સાથ સહકાર આપવાનો એ હું કહેવા માગું છું લોકડાઉનની સ્થિતિમાં હું પ્રજાને ખાસ અપીલ કરું છું કે પ્રજાને ફક્ત એક જ કામ કરવાનું છે કે એમણે પોતાના ઘરમાં રહેવાનું છે બહાર નીકળવાનું નથી પહેલું તો એમના પોતાની તંદુરસ્તી એમના આરોગ્ય માટે અને એમની સુરક્ષા માટે એમણે ઘરમાં રહેવાનું છે જ્યારે આપણા મીડિયાના ભાઈઓ બહેનો સાથે પોલીસ તંત્રના આપણા અધિકારીઓ ને પોલીસ કર્મીઓ સાથે સાથે મેડિકલમાં જે સ્ટાફ છે તેઓ અને અન્ય લોકો પણ જે લોકો કામ કરી રહ્યા છે એ લોકો પોતાના જીવના જોખમે કામ કરે છે એનું કારણ છે કે આપણી સુરક્ષાને ધ્યાનમાં રાખીને એ લોકો પોતાના પરિવારની અને પોતાની ચિંતા છોડીને પોતાના જીવની ચિંતા છોડીને બધી જગ્યા ઉપર પહોંચી જાય છે અને સમાચારો આપે છે મદદ આપે છે મેડિકલ વિભાગ પણ દવાખાનામાં જે આઇસોલેશન વોર્ડ હોય છે ક્વોરન્ટાઇન વોર્ડ હોય છે એમાં સેવા કરે છે એ જ રીતે જે તંત્ર છે એ ચાહે મ્યુનિસિપલનું તંત્ર હોય કે નાના ગામની ગ્રામ પંચાયત હોય એ બધા જે કામ કરી રહ્યા છે એમને આપણે સાથ આપવો જોઈએ અને સાથ એટલો જ આપવાનો કે જે લોકડાઉનની અપીલ અને આહવાન આપણા મુ વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે એને આપણે શિસ્ત એનું પાલન કરીએ અને એમાં સહકાર આપીશું તો આ પરિસ્થિતિમાંથી ઝડપથી સમાજ અને દેશ એ આગળ આવશે અને બહાર આવશે આજે મેં ચર્ચમાં પ્રાર્થના કરી છે અને છેલ્લા અઠવાડિયાથી ગયા રવિવારે પામ પામસન્ડેથી તે આ ઈસ્ટરની રાત્રે દરરોજ રાત્રે અમે આઠથી નવ એક ખાસ પ્રાર્થના કરીએ છીએ કારણ કે આ પવિત્ર હોલી વીક છે એટલે અમારા ત્યાં દર વર્ષે જાહેર મિટિંગો બેથી ત્રણ થાય અને એક મિટિંગની અંદર ત્રણથી ચાર હજાર લોકો આવે આ પવિત્ર અઠવાડિયામાં ગુડ ફ્રાયડેના દિવસે પણ એ જાહેર મિટિંગો પણ અમે બંધ રાખી છે અમારા વક્તા ઘણીવાર પરદેશથી આવે છે બીજા રાજ્યથી આવે છે એમના બધા જ કાર્યક્રમ અમે બંધ રાખ્યા છે અને જે ત્રણ ચાર હજાર માણસો ભેગા થાય રવિવારે પાંચસો હજાર બે હજાર માણસો ભેગા થાય એ બધું બંધ રાખ્યું છે અને મેં રાત્રે દરરોજ રાત્રે ઓનલાઈન હું પોતે મીટિંગ ચલાવું છું અને પ્રાર્થના કરું છું એમાં અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ કોરોના વાયરસ નાબૂદ થાય અને લોકોને છુટકારો મળે અને લોકોને શાંતિ મળે એ અમારી ખાસ પ્રાર્થના છે મારું નામ રેવરન ઓગસ્ટિન ફેક ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ વડોદરા ડિસ્ટ્રિક્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મેથોડી ચર્ચ ઇન ઇન્ડિયા કોરોના વાયરસને લઈને અમે ગુડ ફ્રાઈડેની ભજન સેવા એ મારા પોતાના ઘરમાંથી ઓનલાઈન ચલાવી છે અમે ચર્ચનો ઉપયોગ કર્યો નથી અને એટલા ઓનલાઈન સર્વિસનો અમે આજે ખાસ ઉપયોગ કર્યો છે